2008 ના વર્ષમાં અમીરગઢ ખાતે સરકારી વિનય કોલેજની સ્થાપના થઈ હતી અને અમીરગઢ તાલુકાના આદિવાસી બાળકો માટે આ સરકારી વિનય કોલેજ આશીર્વાદ પુરવાર થઈ છે. જો કે કોલેજના વહીવટી તંત્રની બેદરકારીના કારણે કોલેજના દરવાજા પરના બોર્ડ અને પાર્કિંગના પતરાના શેડો પણ ઉડી ગયા છે અને કોલેજની બહારના ભાગે બાવળો ઉકી નીકળ્યા છે. અંદાજે 9 માસથી કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા સ્કૂલ તેમજ કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા શાળા કોલેજોને બંધ રાખવામાં આવી છે. પરંતુ સરકારના નિયમને કારણે હવે તો કોલેજો અને સ્કૂલોની તસવીર પણ કથળતી નજરે પડી રહી છે. જો અમારા વિશેષ અહેવાલમાં કોરોનાને કારણે કથળતી કોલેજની તસવીર. છેલ્લા 9 માસથી કોરોનાની દહેશત વચ્ચે સ્કૂલો તેમજ કોલેજો કોરોના વધુ ના ફેલાય તે માટે સરકારે સ્કૂલો તેમજ કોલેજો બંધ કરવાનો આદેશ જાહેર કરેલ છે. જો સરકાર આ આદેશને વધુ લંબાવશે તો સરકારી બાબુઓ તેમજ સ્કૂલ તેમજ કોલેજના સંચાલકોના આળસના કારણે ઠેર ઠેર કથળતી તસવીરો જોવા મળશે. આ બાબતે અમારા સંવાદદાતા રામલાલ મીણાએ અમીરગઢ કોલેજની રૂબરૂ મુલાકાત કરતા અમીરગઢ સરકારી વિનય કોલેજની કથળતી તસવીર કેમેરામાં કેદ કરી હતી. આ બાબતે ચોક્કસથી કહી શકાય તો અમીરગઢમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ કોલેજના મુખ્ય પ્રવેશદ્વારમાં કોલેજના નામનું બોર્ડ પણ જાણે કે કોરોનાના વાવાઝોડામાં ઉડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અંદરની સાઈડ પાર્કિંગના શેડના પતરાના શેડો તૂટેલા ફૂટેલા જોવા મળેલ છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે કોલેજના સંચાલકોને કોલેજના વિકાસ કરવામાં કોઈ રસ નથી કે પછી આ આતંકી કોરોનાના કારણે બંધ પડેલ કોલેજોને કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે. આ બાબતે કોલેજના ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ દ્વારા અમીરગઢ સરકારી વિનય કોલેજની મુલાકાત લઈ અમીરગઢના કથળતી તસવીરને અટકાવવી જોઈએ તેમજ કોલેજ સંચાલકો તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા કરોડ રૂપિયે બનાવેલ આ કોલેજને સાર સંભાળ રાખે તેવી અમીરગઢની જાગૃત જનતાની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2008 પહેલાં અમીરગઢ તાલુકામાં જો વિદ્યાર્થીઓને કોલેજ લેવલનો અભ્યાસ કરવો હોય તો 50 કિલોમીટર અંતર કાપીને પાલનપુર જવું પડતું હતું ત્યારે અત્યારે જ સરકાર દ્વારા અમીરગઢમાં કોલેજ મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ કેટલાક આળસુ કોલેજ સંચાલકોને જાણે કોલેજની જવાબદારી નિભાવવા માટે સમય જ ન હોય તેમ લાગી રહ્યું છે. અમીરગઢ તાલુકામાં વર્ષો પછી જે આર્ટ સ્કૂલ જે કોલેજ કહેવામાં આવે છે જે પહેલાં બાળકો છેક પાલનપુર સુધી અભ્યાસ કરવા જતા અને 2008 જે ગુજરાત સરકાર તરફથી આર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવી જે શરૂઆતના પીરિયડમાં તો સરસ મજાની સારી રીતે ચાલી એની સુવિધાઓ પણ સારી હતી પણ અત્યારે કે જાણે કે કોલેજને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય કે કોરોનાનું વાવાઝોડું લાગેલું હોય કે અત્યારે એની ભયાનક સ્થિતિ જે રીતની છે કે જે શાળાના બોર્ડ નથી કે અત્યારે સ્કૂલ કે કોલેજ છે કે શું છે એ પણ ખબર નથી પડતી અને જે સરકારશ્રીની કોવિડની ગાઈડલાઈન મુજબ કે જે 50% જે શિક્ષકો પ્રોફેસરોની હાજરી હોય છે અને અત્યારે હાજરી પણ હોતી નથી અને તેઓ અસ્તવ્યસ્ત હાલતમાં અત્યારે કોલેજનું વાતાવરણ જોવા મળે છે. ના સંચાલકો તથા અહીંના પ્રિન્સિપલ સાહેબો વગેરે આની કોઈ સાર સંભાળ રાખતા નથી. કોલેજ જેવું કોઈ દેખાતું નથી. એના બોર્ડ પણ ઉતરી ગયા છે અને ગોંડા બાવળથી આગળ પાછળ બધા ગોંડા બાવળ જ રાખ્યા છે. મેદાન પણ ખરાબ થઈ ગયું છે. અહીંયા અગાઉ પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થયો હતો. પરબતભાઈ પટેલ સાહેબ આવ્યા હતા. એના પહેલાં પણ જે હેડમાસ્ટરો હતા એ પણ સારું કામ કરતા હતા અને હાલના પ્રિન્સિપલનો કોઈ કાર્યક્રમ કરતા નથી, દેખાતા નથી અને કોઈ ગામમાંથી બોલાવતા નથી. એટલે આ કોલેજના જો સંચાલક મંડળ ધ્યાન નહીં આપે તો આ બિલકુલ જર્જરિત થઈ જશે અને એ માટે રાજ્ય સરકારે હમણાંથી જ એની વ્યવસ્થા કરવી. કારણ કે સ્ટાફને રજા નથી, વિદ્યાર્થીઓને રજા છે. સ્ટાફ પણ બોલાવે છે કે નથી બોલાવતા કોઈ ખબર પડતી નથી. એટલા માટે આ કોલેજની સાર સંભાળ લઈ અને નવેસરથી કાર્યક્રમ શરૂ કરે તો આ કોલેજનું કંઈક નામ ના વધે, વિદ્યાર્થીઓને કંઈક લાભ મળે અને અભ્યાસ કરી શકે.